કેમ છો વિદ્યાર્થી મિત્રો, હવે આજના પિરિયડમાં આપણે આયનીય અથવા વિદ્યુત સહસંયોજક બંધ કઈ રીતે બને છે ઉદાહરણ દ્વારા આપણે સમજાવવાનું છે. હવે આયનીય અથવા વિદ્યુત સહસંયોજક શબ્દ આપણે ચેપ્ટરની શરૂઆતમાં પણ આવી ગયો છે, એ જ ઉદાહરણ અહીંયા છે, એ જ પ્રમાણેની થિયરી અહીંયા આપેલી છે. તો આપણે વાત કરીએ છીએ અગાઉનો ટોપિક કોસેલ અને લુઈસ સિદ્ધાંત મુજબ આપણે સમજ્યા હતા કે આયનીય સંયોજન બનાવવા માટે બે બાબતો જરૂરી છે. તો પહેલો જ પોઈન્ટ આપણે એ લખીશું, કોસેલ અને લુઈસના સિદ્ધાંત મુજબ આયનીય સંયોજન બનાવવા માટે બે જરૂરી બાબત કઈ છે? તો પોઈન્ટ નંબર વન, તટસ્થ પરમાણુમાંથી ધનાયન અને ઋણાયનની સરળતાથી પ્રાપ્તિ થવી, પોઈન્ટ નંબર વન આવશે. તટસ્થ પરમાણુમાંથી ધનાયન અને ઋણાયનનું બનવું, સરળતાથી બનવું. આપણે જાણીએ છીએ કે ધનાયન ક્યારે બને, તો ઇલેક્ટ્રોન ગુમાવીને બને. ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બને તો તેને કીધું હતું આયનીકરણ એન્થાલ્પી. અને કોઈ પણ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનાવે તો તે દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કીધી હતી. તો પહેલો પોઈન્ટ ફરીથી, તટસ્થ પરમાણુમાંથી ધનાયન અને ઋણાયનનું બનવું. પોઈન્ટ નંબર બે, કે જે ધનાયન અને ઋણાયન બન્યા છે તે એકબીજાની સાથે જકડાઈ રહે, એકબીજાની સાથે ગોઠવાઈને એક સ્ફટિક લેટિસ તૈયાર કરવું. તો અહીં લખીએ છીએ, આ રીતે બનેલા ધનાયન અને ઋણાયન ઘન પદાર્થમાં એકબીજા સાથે ગોઠવાઈને સ્ફટિક લીટીસની રચના કરવી. આ બે બાબતો આપણે જરૂરી હોય છે આયનીય અથવા વિદ્યુત સહસંયોજક બંધ બનાવવા માટે. હવે આપણે અહીંયા લખીએ કે આ ધનાયન અને આ જે ઋણાયન હોય છે એ કઈ રીતે બને, તો એના પણ પોઈન્ટ આપણે જાણીએ છીએ. તટસ્થ પરમાણુનું આયનીકરણ થવું, ચલો આયનીકરણ થવું એટલે કે શું થશે, ઇલેક્ટ્રોન મુક્ત થઈને ધન આયન બને ત્યારે કઈ એન્થાલ્પી હોય છે, આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી હોય છે અને આયનીકરણ એન્થાલ્પી દરમિયાન આપણે ઉર્જા આપીએ છીએ એટલે ઓલવેઝ ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ અને એન્થાલ્પીનું મૂલ્ય ધન હશે. તો તટસ્થ પરમાણુનું આયનીકરણ થવું એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત થઈને ધન આયન બને છે ત્યારે આયનીકરણ એન્થાલ્પી સંકળાયેલી હોય છે, જેનું મૂલ્ય ધન હોય છે, એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ. ચલો આનાથી વિરુદ્ધ પોઈન્ટની વાત કરીએ, ઋણાયન માટે વાત કરીએ. તો ઋણાયનમાં શું આવશે, તટસ્થ પરમાણુમાં
इलेक्ट्रॉन उमेराई ने ऋण आयन बने त्यारे एंथाल्पी नो फेरफार शू कही छे इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी जेने आपणे दर्शावता हता डेल्टा ईजी एच कहे छे। हवे आपणने ख्याल छे के इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी नो मूल्य केवू होय, धन पण होय अने ऋण पण होय। इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी नो मूल्य त्रीजा चेप्टर में भणी गया એ તત્વના સ્વભાવ પર આધાર રાખે છે। આવર્ત કોષ્ટકની અંદર સમૂહ નંબર 18 નિષ્ક્રિય વાયુ જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય છે, કારણ કે દાખલ થનારો નવો ઇલેક્ટ્રોન હાલના શક્તિ સ્તર કરતા ઉપરના શક્તિ સ્તરમાં દાખલ થાય છે, માટે તમારે ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઉર્જા આપવી પડશે। જ્યારે અન્ય સમૂહના તત્વમાં શું થાય છે, ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થાય છે ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય છે, એટલે અન્ય સમૂહના તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ મળે છે। તો આપણને અહીંયા ખ્યાલ આવે છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન અથવા ऋण होई शके छे। धन क्यारे होय ए पण थोड़ो अहीं लखी दईए तो धन आपणे समूह नंबर 18 मां आवशे, बीजा एक पण समूह मां नहीं आवे, अने बाकीना जे समूह छे एमां आवशे ऋण। अने सौथी वधारे ऋण इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी समूह नंबर 17 मां होय छे, आ पण आपणने ख्याल छे। चलो आगळ वात करीए કે આમ જોઈએ તો આયનીય સંયોજન ક્યારે બનશે, તો એક વસ્તુ અહીંયા આપણને ક્લિયર થઈ કે આયનીય સંયોજન ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો, આયનીય સંયોજન ઓછી એટલે કે નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતી ધાતુ, આયનીય સંયોજનમાં ધાતુમાંથી ધન આયન બનશે, ધાતુની આયનીકરણ એન્થાલ્પી કેવી હશે, નીચી, તો નીચી આયનીકરણ ધરાવતી ધાતુ તથા વધારે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ધરાવતી અધાતુ વચ્ચે બને છે। બરોબર, આયનીય સંયોજન નીચી આયનીકરણ ધરાવતી ધાતુઓ જે હોય સમૂહ નંબર 1 અને વધારે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતી અધાતુ સમૂહ નંબર 17 એમના વચ્ચે સરળતાથી બને છે। હવે આ વસ્તુ તમને એક ખ્યાલ આવી ગઈ કે ધાતુમાંથી ધન આયન બનશે, ચલો એ પણ પોઈન્ટ લખીએ છીએ। ધાતવીય તટસ્થ પરમાણુ આપણને શું આપે છે, ધન આયન, અને અધાતવીય તટસ્થ પરમાણુ આપણને શું આપે, ઋણ આયન આપે। હવે હું તમને એક એક્સેપ્શનલ એક અપવાદ આપું છું, NH4Cl, NH4NO3 આ બધા આયનીય સંયોજન છે। હવે એમાં હું ધન આયનને લઈ લઉં તો ધન આયન NH4+, તમે NH4+ની વાત કરો તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન શું ધાતુ છે, તો નથી, આપણી આજુબાજુ નાઇટ્રોજન છે તો નાઇટ્રોજન એ અધાતુ છે, તો એક તમને અપવાદ આપ્યું છે કે અપવાદ ઘણા આયનીય સંયોજનમાં NH4+
धन आयन होय छे जे अधात्वीय तटस्थ परमाणु माथी बनेलो होय छे। हवे आपणे अहींया उदाहरणनी वात करवानी छे, NaCl ना उदाहरण। जो आना माटे तमारे कॉमन रिएक्शन लखवी होय तो पहेला ए पण लखावी दऊं छुं। सामान्य प्रक्रियाओ हेडिंग आपणे एवो मारीशुं अहींया, सामान्य प्रक्रियाओ। तो जो पहला पॉइंट मां शुं कीधुं, तटस्थ परमाणुमांथी धन आयन अने ऋण आयननुं बनवुं। आपणे कोई एक पहेलुं रिएक्शन लई लईए के जे आयनीकरण साथे संकळायेलुं छे, तो एमां हुं अहींया उपयोग करू छुं एम वायुमय अवस्थामां जे इलेक्ट्रॉन मुक्त करीने शुं बनावे छे, एम प्लस बनावे छे। क्लियर? तटस्थ वायुरूप परमाणु धातु आयनमां फेरवाई गयुं અને આ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર હોય તેને શું કહીશું? ડેલ્ટા IH। ડેલ્ટા IH ને ગુજરાતીમાં કહીશું આયનીકરણ એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી। હવે જો બીજા સ્ટેપમાં શું કરવાનું? ઋણ આયન। તો બીજું સ્ટેપ લીધું મેં, એક્સ વાયુરૂપ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરો એટલે આ ઋણ આયન બની ગયો। આ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય તેને આપણે નામ શું આપશું? ડેલ્ટા EGH, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી। બરોબર? અહીંયા નામ લખો તો લખી શકાય, આ પ્રક્રિયા શું થઈ? આયનીકરણ પ્રક્રિયા। અને આમાં શું થયું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ પ્રક્રિયા। આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મુક્ત થયો અને આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ઉમેરાયો। આવી રીતે સરળતાથી ધન આયન અને ઋણ આયન બન્યું। હવે આ ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે જોડાઈને એકબીજા સાથે કુલંબિક આકર્ષણ બળથી જકડાઈ રહે છે અને કુલંબિક આકર્ષણ બળથી જકડાઈને સ્ફટિક લેટિસની રચના કરે છે। તો ત્રીજું સ્ટેપ આવશે, એમ પ્લસ એક્સ માઇનસ ગિવ્સ ટુ એમ એક્સ સોલિડ। આ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર હોય તેને ડેલ્ટા એલ એચ કહે છે, લેટિસ સર્જન એન્થાલ્પી। લેટિસ સર્જન એન્થાલ્પી। ક્લિયર? તો આ સામાન્ય પ્રક્રિયાઓ આપણે વાત કરી। પહેલા એટલું લખી નાખો વિડીયો પોઝ કરીને, હવે આપણે NaCl નું ઉદાહરણની વાત કરીશું। ચલો લખાઈ જાય। હવે આ જ વસ્તુ આપણે NaCl નો જે સ્ફટિક બને એના માટે સમજાવી દઈએ। તો જો બહુ સિમ્પલ વસ્તુ છે અહીંયા NaCl માટે, NaCl નું ઉદાહરણ લેતા, ચલો NaCl આયનીય સંયોજન છે એટલે તમારી પાસે સોડિયમ અને ક્લોરિન બે તટસ્થ પરમાણુ હોવા જોઈએ। ચલો સોડિયમ સમૂહ નંબર એકનું તત્વ છે જે નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે, જે ધાતુ તત્વ છે અને આ ધાતુ તત્વમાંથી શું બનશે? ધન આયન બનશે, એને પ્લસ બનશે। તો પહેલા સ્ટેપમાં આપણે વાત કરીએ અહીંયા કે સોડિયમ, સોડિયમ પહેલા તો સોલિડ હોય એટલે ઘન અવસ્થામાં હોય। આ સ્ટેપ ચોપડીમાં નથી આપી પણ હું એ સમજાવું છું। આ સોડિયમ ઘન અવસ્થામાં હોય અને કોઈ પણ ઘનને જ્યારે સીધું ગેસિયસ અવસ્થામાં રૂપાંતર કરવું હોય ત્યારે સબ્લિમેશન એન્થાલ્પી આપવી પડે। એસ એટલે સબ્લિમેશન। સબ્લિમેશનનો અર્થ થાય છે ઉદ્વપાતન। કોઈ પણ ઘન પદાર્થનું સીધું વાયુમાં રૂપાંતર કરવું એને ઉદ્વપાતન કહેવાય। તો સોડિયમ સોલિડ માંથી શું બનાવીએ છીએ? સોડિયમ ગેસ બનાવીએ છીએ। ક્લિયર? અને સોડિયમ ગેસ અહીંયા આપણે લેવાનો છે, સોડિયમ ગેસ। એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈને સોડિયમ આયન બનશે। આ દરમિયાન જે તમારે ઉર્જા આપવી પડી એને શું કહીશું આપણે? ડેલ્ટા IH, આયોનાઇઝેશન એન્થાલ્પી।
અને આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય કેટલું મળે છે? 495.8 કિલો જુલ પર મૂલ. જો આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે ઉર્જા આપી એટલે આ ઉષ્મા શોષક પ્રક્રિયા એન્થાલ્પી તમને કેવી મળે છે? પ્લસ મળે છે. ક્લિયર? આગળ આપણે બીજું સ્ટેપ લઈએ આના માટેનું. આ પહેલું આપણે ધન આયનનું બનવું, ધન આયનનું બનવું. ચલો બીજા સ્ટેપમાં શું કરીશું આપણે? ઋણ આયનનું બનવું. હવે NaCl બનાવવો હોય તો ઋણ આયન કોણ બનાવશે? સમૂહ નંબર 17 નું તત્વ. સમૂહ નંબર 17 ના તત્વની વધારે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. તો અહીંયા આપણે હેલોજનની વાત કરીએ. હેલોજનમાં આપણે કયું લઈશું? ક્લોરિન. ક્લોરિન ગેસ ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરાઇડ આયન બનાવે બેલેન્સ માટે. આ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર હોય તેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીશું, અને જેનું મૂલ્ય છે 348.7 કિલો જુલ પર મોલ. પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હોય? માઇનસ હોય. તો હું અહીં લખીશ ડેલ્ટા EGH. આ માઇનસમાં છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ક્લિયર? હવે અહીંયા શું થાય છે? આ બંને સંયોજાય છે. ચલો ત્રીજું સ્ટેપ, લેટિસનું સર્જન થવું. હવે લેટિસના સર્જનમાં કઈ રીતની રચના હોય? તો આને હું ઇરેસ કરું છું, ત્યાં લખીશ. આ રીતે લેટિસ બનતો હોય છે. કુલંબિક ફોર્સ હોય, જો આ બધું વ્યવસ્થિત લખી દઈએ. આ ડેલ્ટા EGH બરાબર માઇનસ 348.7 કિલો જુલ પર મોલ. હવે NaCl નો સ્ફટિક આવી રીતે બને. એક Na પ્લસ આયન આવ્યો, એક Cl માઇનસ આયન આવ્યો, Na પ્લસ Cl માઇનસ. એટલે આ રીતની રચના આપણને જોવા મળશે. સ્ફટિક ઘન બનાવું છું NaCl નું. ધોરણ 9 કે 10 માં પણ તમે જોયો હશે આ રચના. 10માં આ રીતની રચના આપણને જોવા મળે છે NaCl ના સ્ફટિકની. હવે જુઓ, એક ધારો કે અહીંયા Cl માઇનસ આયન ગોઠવાનો, તો અહીંયા કયો આવશે? Na પ્લસ. આપણે અલગ પેનથી લખીએ. આ Cl માઇનસ. એક ધન આયન આવે તો એક ઋણ આયન આવે. ચલો આ થઈ ગયો Na પ્લસ. બધા Na પ્લસ આવી રીતે આવશે અહીંયા, રાઈટ? Na પ્લસ, Na પ્લસ, Na પ્લસ. એવી રીતે Cl માઇનસ આવશે અહીંયા દરેક જગ્યાએ. Cl માઇનસ, Cl માઇનસ, Cl માઇનસ. આ ઉપરનું એક લેયર થયું. હવે જો Cl માઇનસ હોય એટલે પાછો અહીંયા શું રિપીટ થાય? Na પ્લસ. અહીંયા Cl માઇનસ તો અહીંયા પાછો Na પ્લસ, Cl માઇનસ, Na પ્લસ, Cl માઇનસ, અને આ Na પ્લસ અને Cl માઇનસ આવી ગયું. લખી શકાય એવી રીતે. ચલો Cl પણ બતાવી દઈએ. અગિયારમાં ધોરણમાં પણ આ રચના રિપીટ થશે. ચલો આગળ, આ Na પ્લસ તો અહીંયા Cl માઇનસ, તો અહીંયા પાછું શું આવશે? Na પ્લસ. ચલો અહીંયા Cl માઇનસ, પાછું અહીંયા શું આવશે? Na પ્લસ, Na પ્લસ, Cl માઇનસ, અહીંયા આવશે Na પ્લસ અને Cl માઇનસ, રાઈટ?
एन ए प्लस आ सी एल माइनस सी एल माइनस सी एल माइनस सेंटर में आवशे एन ए प्लस અહીં એક લાઈન આપણે બનાવવી પડે આ રીતની રચના થાય એવી રીતે પાછળ પણ અહીંયા દર્શાવી શકો સીએલ માઇનસ પછી અહીં એનએ પ્લસ અને આ સીએલ માઇનસ અને અહીંયા આવશે સીએલ માઇનસ તમે જુઓ તો દરેક ખૂણો છે એ ખૂણા ઉપર સીએલ માઇનસ છે આની અંદર હું તમને સીએલ માઇનસ પણ ગણાવીને આપી દઉં કે ખૂણા તો આઠ ખૂણા હોય આ સીએલ માઇનસ આઠ ખૂણા ઉપર છે આ ઉપરાંત દરેક બાજુ ઉપર છે એટલે બાજુ છ આવે એટલે આ સ્ફટિકમાં ચૌદ સીએલ માઇનસ થવા જોઈએ અને એને પ્લસની વાત કરું તો એને પ્લસ તમને દરેક ધાર ઉપર મળે અને બાર ધાર હોય ધાર કોને કહેવાય તો આ બધી જે હોય ને એને ધાર કહેવાય આ ધારના સેન્ટરમાં એને પ્લસ હોય આવી રીતે જ્યારે બે દિવાલો ભેગી થાય ત્યારે એની વચ્ચેની ઉપરની ધાર હોય એ જ રીતે અહીંયા ધાર છે તો બાર એને પ્લસ ધારમાં અને એક કેન્દ્રમાં એટલે તેર એને પ્લસ હોવા જોઈએ જો વન ટુ થ્રી ફોર પછી ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ અને થર્ટીન આવી રીતે તમને એની રચના મળે એવી રીતે તમે સીએલ માઇનસ પણ ગણી શકો હવે આ આખું જે રચના બની એને આપણે કહીએ છીએ સ્ફટિક લેટિસ આ જ્યારે લેટિસ બને છે ત્યારે કઈક ઉર્જા ઉત્પન્ન થતી હોય છે જેને આપણે કહીએ છીએ સર્જન એન્થાલ્પી અથવા લેટિસ સર્જન એન્થાલ્પી તો એની હવે વાત કરીએ એને પ્લસ સીએલ માઇનસ બંને એકબીજા સાથે સંયોજાય એટલે NaCl સોલિડ બનાવે છે અને આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી જે લેટિસ એન્થાલ્પી હોય છે એ માઇનસ સાતસો ઇઠ્યાસી કિલો જુલ પર મોલ હોય છે હવે સાંભળો અહીંયા કે ધનાયન અને ઋણાયન બન્યો ત્યારે એન્થાલ્પીનો ફેરફાર અનુક્રમે આવો કંઈક મળ્યો હવે આ બંનેનો તમે સરવાળો કરો આ બંનેનો સરવાળો કરો એટલે જવાબ કેટલો મળે છે ચારસો પંચાણું પોઈન્ટ આઠ માઇનસ ત્રણસો અડતાલીસ પોઈન્ટ સાત તો એકસો સુડતાલીસ પોઈન્ટ એકસો સુડતાલીસ પોઈન્ટ એક કિલો જુલ પર મોલ પ્રશ્ન એવો થાય કે આ બંને આયનો જ છે બીજું તો કઈ છે નહીં આ બંને ભેગા થયા તો આ બંને એન્થાલ્પીને આપણે ભેગી કરી દીધી તો એકસો સુડતાલીસ પોઈન્ટ એક કિલો જુલ આપણને એન્થાલ્પી મળી એટલે કે પ્રક્રિયા ઓલ ઓવર જે NaCl બનવાની પ્રક્રિયા છે તે ઉષ્મા શોષક હોવી જોઈએ કારણ કે ધન એન્થાલ્પી છે પણ એવું થતું નથી કારણ કે જ્યારે Na પ્લસ આયન અને Cl માઇનસ આયન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાય છે અને લેટિસનું સર્જન કરે છે ત્યારે કેટલી એન્થાલ્પી મુક્ત કરે છે માટે NaCl ની બનાવટ એ ઉષ્મા શેપક પ્રક્રિયા છે તો બસ આ થિયરીની અંદર આપણે એટલી વાત કરીશું આયનીય અથવા વિદ્યુત સહસંયોજક બંધની અંદર જોઈ લો લખી નાખો એના નીચે તમને એક વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા અહીંયા આપણે ડિસ્કસ કરી નાખીએ વ્યાખ્યા તમને આપી છે લેટિસ એન્થાલ્પી કોને કહેવાય સમજો આ લેટિસ એન્થાલ્પી તો જો આ લેટિસનું સર્જન થયું તો એને કીધું લેટિસ સર્જન એન્થાલ્પી હવે આપણે આ એક મોલ મારી પાસે ઘન આયનીય પદાર્થ હોય તો અહીં લખું છું એક મોલ ઘન આયનીય પદાર્થ માંથી વાયુમય ધન અને ઋણ આયનોને અનંત અંતરે
મોકલવા માટે આપવી પડતી એન્થાલ્પીને લેટિસ એન્થાલ્પી કહીશું. લેટિસ એન્થાલ્પી એટલે આ લેટિસને આપણે તોડવાનો છે. જો આ તમારી પાસે લેટિસ છે, આ ઋણાયન, આ ધનાયન, આને આપણે તોડવાનો છે. તોડવા માટે આપણે કંઈક એને ઉર્જા આપવી પડશે. એટલે આ ઋણાયન અને એને પ્લસ ધનાયનને અનંત અંતરે મોકલી દેવાના છે, એટલે દૂર કરી દેવાના છે. જો નજીક રહેવા દેશો તો બંને વચ્ચે આકર્ષણ થશે અને NaCl બનાવી દેશે. તો આપણે અહીંયા લેટિસને તોડવા માટે જે એન્થાલ્પી, જે ઉર્જા આપવી પડે છે, તે ઉર્જાને જ આપણે શું કહીએ છીએ, લેટિસ એન્થાલ્પી. એક મોલ ઘન આયનીય પદાર્થમાંથી વાયુમય ધનાયન અને ઋણાયનને અનંત અંતરે છૂટા પાડવા માટે આપવી પડતી ઉર્જાના મૂલ્યને લેટિસ એન્થાલ્પી કહીએ છીએ. હવે મારે આનું જ ઉદાહરણ આપવું છે, NaCl. તો NaCl જ્યારે બન્યું, સર્જન થયું, ત્યારે કેટલી એન્થાલ્પી ઉત્પન્ન થઈ? -788. હવે ઊંધું વિચારો કે NaCl ને મારે તોડવું છે, એટલે મારે ઉર્જા આપવી પડશે. તો કેટલી ઉર્જા મારે આપવી પડે? +788 કિલો જુલ પર મોલ. NaCl ની લેટિસ એન્થાલ્પી, એક મોલ મારે NaCl, આ પર મોલ છે, એક મોલ NaCl માં રહેલા એને પ્લસ આયન અને સીએલ માઇનસ આયનને અનંત અંતરે મોકલવા માટે કેટલી ઉર્જા આપવી પડે? +788 કિલો જુલ આપવી પડે. તો નીચે તમને એક લેટિસ એન્થાલ્પી આપ્યું છે, તો એને પણ વ્યાખ્યા લખી નાખજો અને NaCl નું ઉદાહરણ આપી દેજો.